नमस्कार मित्रों, धोरण 10 विषय गणित प्रकरणी वास्तविक संख्याओं स्वाध्याय 1.1 दाखला नंबर 4। मित्रों अगर आपने क्या वापस आ रही थी कि युग्लिड ना भागाकार ना पूर्व प्रमेयनो उपयोग करी दर्शाओ के कोई पण धन पूर्णांक नो वर कोई सूचन आपेलु छे ए तमारे टेक्स्ट बुक मो जोई लेवु। तो आपणे कोई पण धन पूर्णांक धारी एनो वर्ग करो कोई पूर्णांक m माटे 3m अथवा 3m + 1 साबित करवानो छे। तो धारो के कोई पण धन पूर्णांक a અને b બરાબર કેટલા લેવાના છે સાબિત કેટલા કરવાના છે 3 લેતો હવે કારણ શું આપણે સાબિત કરવાના છે 3m અથવા 3m +
3 પાવર કાઢીએ તો કૌંસની અંદર 3 q² plus 2 q plus 1 હવે આ જે ગુણાંક હતો એને આપણે m ધારી લઈએ તો બરાબર 3m plus 1 જો m બરાબર 3 q² plus 2 q એ કોઈક પૂર્ણાંક છે બરોબર મિત્રો માટે a² બરાબર 3m plus 1 આઈ મિત્રો હવે જોઈએ નંબર 3 આપણો ત્રીજો પૂર્ણાંક કયો a બરાબર 3q plus 2 લેવો હવે a² બરાબર 3q plus 2 નો હોલ સ્ક્વેર તો મિત્રો આની પણ આપણે પૂર્ણ વર્ગ કરાવી બતાવીએ પહેલા પૂર્ણ વર્ગ 9q² વત્તા આ બંનેના ગુણાકારના ડબલ 3 2 6 2 12q વત્તા કેટલા 4 પણ મિત્રો આપણે 3 કોમન કાઢવા માટે 9q² વત્તા 12q વત્તા 3 વત્તા 1 આવું મૂકી શકાય 4 નું વિભાજન કરો હવે જે પહેલા 3 પદો વધ્યા એમાંથી આપણે સામાન્ય કેટલા કાઢી શકીએ તો કહીશું 3 કૌંસમાં રહેશે 3q² plus 4q plus 1 n plus 1 હવે જે આ કૌંસમાં પદ મૂક્યું છે એની જગ્યાએ કેટલા મૂકીશું m તો બરાબર 3m plus 1 જો m બરાબર 3q² plus 2q plus 1 એ કોઈ પૂર્ણાંક છે તો મિત્રો આપણે સાબિત કરવા માટે k² બરાબર 3m plus 1 માટે આપણે શું સાબિત કરવાનું હતું કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ m માટે 3m અથવા 3m plus 1 સ્વરૂપમાં હોય ઓકે મિત્રો ધ્યાન આપજો સરળ છે સમજવું જરૂરી છે